दाहोद जिला कांग्रेस समिति द्वारा विरोध प्रदर्शन। दाहोद जिला कांग्रेस समिति द्वारा सरकार सामे विरोध प्रदर्शन करवामां आव्युं, जेमां लॉकडाउन में जनताना सामे पड़ी रहेली मुश्किलियों पड़ी रही छे, जेमां सरकारे पेट्रोल अने डीजलना भाव वधारे करी नाख्या छे, जेना विरोध में आज रोज बाबा आंबेडकरनी प्रतिमा सामे दाहोद कांग्रेस समिति द्वारा पेट्रोल डीजलना भावो ओछा करवा माटे दाहोद कांग्रेस समिति द्वारा प्रदर्शन करवामां आव्युं हतुं, जेमां माजी सांसद प्रभाबेन तावियाड अने कांग्रेसना सह कांग्रेसना कार्यकर्ताओ उपस्थित रह्या हता। रिपोर्टर दक्षेश चौहान, एचपीएन न्यूज, दाहोद। ओके, पाछला अठवाडियाथी पेट्रोल डीजलनो जे भाव वधारो असर थयो छे, लगभग 2-3 રૂપિયા અઠવાડિયાની અંદર વધ્યો છે। એક તો આ લોકડાઉનની અંદર લોકો કામ ધંધા કરી શક્યા નથી, એક બાજુ વીજળીના બિલો, વેરા અને પડતા ઉપર પાઠવું જેવી સ્થિતિ સરકારે કરી છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કરી। આજે કોંગ્રેસ સામે સૌ કાર્યકરો આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થયો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ ભાવ વધારો પાછો થવો જોઈએ, પાછો ખેંચાવો જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આજ રોજ તારીખ 17-6-2020 રોજ કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝલ પેટ્રોલના ભાવ વધારા સામે તથા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 0-20 સ્કોરમાં આવતા કુટુંબોને દર વર્ષે ખાતર બિયારણની કીટો તમામ લાભાર્થીઓને આપવામાં આવતી હતી। ચાલુ વર્ષે ઘટાડીને ગામ દીઠ 10-15 જ કુટુંબોને લાભ આપવામાં આવ્યો છે, જેથી બાકી રહેતા બીપીએલ લાભાર્થીને લાભ મળે તેની માંગણી કરવામાં આવી તથા એપીએલ 1 કાર્ડ ધારકોને, જેને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ સિક્કો વાગેલ નથી તેવા કાર્ડ ધારકોને પણ રાશન આપવાની માંગણી સાથે મામલતદાર સાહેબ શ્રી ઘોઘંબાને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર તથા ઘોઘંબા કોંગ્રેસ સમિતિના આગેવાન કાર્યકરો સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, ઘોઘંબા, પંચમહાલ। ગુજરાત સરકારે હાલમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરેલ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધરખમ ઘટાડો થયેલ છે, જ્યારે તેનો ભાવ ઘટાડાનો ફાયદો પબ્લિકને આપવો જોઈએ તેની જગ્યાએ આ સરકારે ઉપરથી કરવેરા ચીકીને પેટ્રોલ ડીઝલ મોંઘું કરેલું છે, જેનો અમે ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિ સખત વિરોધ કરીએ છીએ। તેમજ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 0-20 સ્કોરમાં ધરાવતા આદિવાસીઓને બિયારણ, ખાતર અને દવાની કીટો મળે છે, જે કીટો ચાલુ સાલે એક ગામમાં ફક્ત 8-10 જ ફોર્મ ભરાવીને આપવાનું સરકારે નક્કી કરેલ છે, જેનો પણ અમે વિરોધ કરીએ છીએ અને તમામ આદિવાસી ખેડૂતોને વનબંધુ કલ્યાણ હેઠળ યોજના હેઠળ બિયારણ, દવા અને ખાતરની કીટો મળવી જોઈએ તેવી અમારી માગણી છે। તેમજ એપીએલ 1 કાર્ડ ધારકો જેના એનએફએસનો સિક્કો વાગેલો નથી તેવા કાર્ડ ધારકોને હાલ સરકાર દ્વારા અનાજ આપવામાં આવતું નથી, તેવા કાર્ડ ધારકોને પણ સિક્કા વગર પણ અનાજ આપવામાં આવે તેવી અમારી માગણી છે। તે સંદર્ભે આજ રોજ અમે ઘોઘંબા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપી રહ્યા છે અને અમારી માગણી રજૂ કરી રહ્યા છે। ચેતનસિંહ, લક્ષ્મણસિંહ। પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલા કોરોના વાયરસના દર્દી સાજા થયાની માહિતી મળી છે। હાલોલ પંથકમાં કોરોનાની મહામારીમાં સંકળાયેલા એવા હાલોલના દરજી ફળિયામાં રહેતા બાબા કાકા ગઢવી કોરોનાને માત આપીને પોતાના ઘરે આવ્યા, જેથી સોસાયટીમાં રહેલા બધા જ વ્યક્તિઓએ બાબા કાકા ગઢવીનું આરતી ઉતારીને અને ફૂલોથી સ્વાગત કર્યું હતું। રિપોર્ટર નવનીત ગોહિલ, હાલોલ પંથક। પાટણને હંફાવી રહ્યો છે કોરોના, આજે વધુ 4 કેસ આવ્યા કોરોના પોઝિટિવ। પાટણ શહેરના ઉપવન બંગલોઝમાં રહેતી 27 વર્ષીય યુવતીનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ। પાટણ શહેરની આનંદનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય મહિલાનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ।
પાટણ તાલુકાના ચડાસણા ગામમાં રહેતા 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ. પાટણ શહેરના યશ વિહાર અંબાજી નેડિયામાં રહેતા 32 વર્ષીય યુવાનનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો 125 પર. પાટણ જિલ્લામાં અત્યાર સુધી 11 લોકોએ ગુમાવ્યો છે પોતાનો જીવ. અહેવાલ ભાવેશ પ્રજાપતિ, પાટણ.